સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે તલાટી કમ મંત્રીની જે એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવેલ છે જેની મિત્રો એક્ઝામ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં યોજનાર છે તો તેના અગાઉના વર્ષોમાં એટલે કે બે હજાર સત્તરમાં જે તલાટીકમ મંત્રીની જે એક્ઝામ લેવામાં આવેલી હતી અને ત્યારબાદ તેનું જે રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું હતું અને તેનું જે કટ ઓફ હતું તો મિત્રો તેની આજે ચર્ચા કરવાના છે જેમાં મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું કેટલું કટ ઓફ હતું જે બે હજાર સત્તરમાં તલાટીકમ મંત્રીની જે એક્ઝામ લેવામાં આવેલી હતી તેની આજે વિગતવાર ચર્ચા કરવાના ને છી અને મિત્રો આ અગાઉ પણ જિલ્લાવાઈઝ પ્રમાણેનું કટ ઓફ કેટલું રહ્યું છે તેના વિડીયો બનાવીને ચેનલ પર મૂકેલા છે જો તમે ન જોવે તો જોઈ લેવા વિનંતી જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો મિત્રો હાલમાં જ જે પંચાયત દ્વારા જે તલાટીકમ મંત્રીની એક્ઝામ લેવામાં આવનાર છે તો તેના અગાઉના વર્ષોમાં એટલે કે બે હજાર સત્તરમાં જે તલાટીકમ મંત્રીની જે એક્ઝામ લેવામાં આવેલી હતી તેનું જે રિટેલ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું હતું અને તેનું જે કટ ઓફ રહ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાનું જેમાં મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પંચાયત ડિસ્ટ્રિક પંચાયત સર્વિસ સિલેક્શન કમિટન કમિશન સિલેક્શન કમિટી દ્વારા જે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ મિત્રો બાર ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ જે એક્ઝામ લેવામાં આવેલી હતી અને ત્યારબાદ મિત્રો તેનું રિઝલ્ટ સોળ માર્ચ બે હજાર સત્તરના રોજ તલાટી મંત્રીનું જાહેર કરવામાં આવેલ સુરેન્દ્રનગર પંચાયત દ્વારા જેમાં મિત્રો જણાવવામાં આવેલું હતું કે આ પ્રોવિઝન મેરિટ યાદી બહાર પાડવામાં આવેલ છે અને આ જગ્યાઓ આશરે દોઢ ઘણા ઉમેદવારોને પ્રોવિઝન મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈના આધારે આ યાદીમાં યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી પસંદગી યાદી બનાવવામાં આવશે તો દોઢ ઘણા ઉમેદવારોને પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલો હતો પ્રોવિઝન મેરિટ લિસ્ટમાં હવે મિત્રો જે કેટેગરી વાઇઝ જે કટો પ્રયુ હતું સુરેન્દ્રનગર જિલ્લાનું તેની ચર્ચા કરીએ તો તેમાં સૌ જનરલ કેટેગરીમાં જોઈએ મિત્રો તો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું કટોબ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું તલાટીકા મંત્રીનું પિચોતેર પોઈન્ટ છસો રહ્યું હતું તો સુરેન્દ્રનગર જિલ્લામાં જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું કટો પિચોતેર પોઈન્ટ છસો રહ્યું છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો જનરલ એસીબીસીમાં મિત્રો જોઈએ એસીબીસીમાં પુરુષ ઉમેદવારોનું કટોબ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું તૌતેતેર પોઈન્ટ પાંચસો રહ્યું હતું તલાટીકામ મંત્રીનું એસીબીસીમાં પુરુષ ઉમેદવારોનું ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો એસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું કટ ઓફ તલાટીકામ મંત્રીનું સુરેન્દ્રનગર જિલ્લામાં એકોતેર પોઈન્ટ નવસો રહ્યું છે એસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું કટ ઓફ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે તો તેમાં મિત્રો જનરલ કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું જે કટ ઓફ રહ્યું છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનું તો મિત્રો મહિલા કેટેગરીમાં જનરલ કેટેગરીનું કટ ઓફ સડસઠ પોઈન્ટ નવસો કટ ઓફ રહ્યું છે મહિલા ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો એસીબીસીમાં મહિલા ઉમેદવારોનું કટ ઓફ જોઈએ તો એસીબીસીમાં મહિલા ઉમેદવારોનું કટ ઓફ પાંસાઠ પોઈન્ટ ચારસો રહ્યું છે ત્યારબાદ એસી કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું કટ ઓફ મિત્રો ચોસઠ પોઈન્ટ ચારસો રહ્યું છે અને ત્યારબાદ પીએચ કેટેગરીમાં મિત્રો પુરુષ ઉમેદવારોનું કટ ઓફ સત્તાવન પોઈન્ટ પાંચસો રહ્યું છે તો આ પ્રમાણે મિત્રો એસીબીસીમાં મહિલા ઉમેદવારોનું પાંસઠ પોઈન્ટ ચારસો એસસી કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું ચોસઠ પોઈન્ટ ચારસો અને ત્યારબાદ પી એચમાં મિત્રો પુરુષ ઉમેદવારોનું કટ ઓફ સત્તાવન પોઈન્ટ પાંચસો રહ્યું છે તો આ પ્રમાણે કટ ઓફ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું તલાટીકા મંત્રીનું બે હજાર સત્તરમાં જે એક્ઝામ લેવામાં આવેલી હતી તેનું અને ત્યારબાદ લાસ્ટમાં મિત્રો જે એક્સ સર્વિસમેનનું કટ ઓફ જોઈએ તો પચીસ પોઈન્ટ પાંચસો રહ્યું છે તો આ પ્રમાણે જે પણ ઉમેદવારને કટ ઓફ માર્ક્સ મેળવેલા હતા તે ઉમેદવારનું પ્રોવિઝન મેટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને મિત્રો આ પ્રોવિઝન મેઇટ લિસ્ટ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પંચાયત સર્વિસ સિલેક્શન કમિટી દ્વારા તારીખ સોળ માર્ચ બે હજાર સત્તરના રોજ જાહેર કરવામાં આવેલું હતું અને મિત્રો એક્ઝામ હતી બાર ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ લેવામાં આવેલી હતી અને આ પ્રોવિઝન મેઇટ લિસ્ટ સોળ માર્ચ બે હજાર સત્તરના રોજ જાહેર કરવામાં આવતું સુરેન્દ્રનગર જિલ્લાનું તો મિત્રો આ પ્રમાણે જે બે હજાર સત્તરમાં જે એક્ઝામ લેવામાં આવેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યારબાદ હું જે પ્રોવિઝન મે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો કેટેગરી વાઇઝ આ પ્રમાણે કાંટો રહ્યું હતું અને મિત્રો જિલ્લા જિલ્લાવાઇઝ પ્રમાણે તેના અલગ અલગ જિલ્લા જિલ્લાવાઈઝનું કેટલું કાંટો રહ્યું છે તેના વિડીયો બનાવીને ચેનલ પર મૂકેલા જ છે ન જોવો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોઈ લેલા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે જય હિન્દ